ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં સૌ કોઈ સરકારને પૂરક બનવા માટે મદદરૂપ બનવા માટે મુખ્યમંત્રી રિલીફ ફંડમાં ઉદાર હાથે ફંડ ફાળો આપે મુખ્યમંત્રી શ્રીની આ અપીલને રાજ્યની જનતા દ્વારા વ્યાપક પ્રતિસાદ મળેલ છે અને લોકોએ સ્વેચ્છાએ કોવિડ નાઇન્ટીનની મહામારીના સમયે સરકારને વધુમાં વધુ સાથ અને સમર્થન પોતાના ફંડ ફાળા અને સહયોગથી આપ્યું છે મુખ્યમંત્રી શ્રીએ પરમ દિવસે અમદાવાદના નાયબ મામલતદાર શ્રી દિનેશભાઈ રાવલ ના જે અવસાન થયેલ છે એ બાબતમાં હાર્દિક સંવેદના એમને પ્રકટ કરી છે અને એમના પરિવારજનોને મદદરૂપ થવા માટે સીએમ રિલીફ ફંડમાંથી પચીસ લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય પણ કર્યો છે અગાઉ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોરોનાની લડાઈમાં જે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે એવા લોકોનું કોરોનાથી સંક્રમણ થાય અને કોરોનાના સંક્રમણના કારણે કોવિડ નાઇન્ટીનની બીમારીના કારણે એમનું અવસાન થાય તો એમના પરિવારજનોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર રૂપિયા પચીસ લાખની આર્થિક મદદ કરશે આજે સ્વર્ગસ્થ શ્રી દિનેશભાઈ રાવલ કે જેઓ ખૂબ જ નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પોતાનું કામ કરતા હતા એવા નાયબ મામલતદારનું અવસાન થયેલ છે એની પૂર્તિ કોઈ પણ રીતે ન કરી શકાય પણ રાજ્ય સરકાર સંવેદના સાથે એમના પરિવારજનોને રૂપિયા પચીસ લાખ સીએમ રિલીફ ફંડમાંથી આપવાનો નિર્ણય કર્યો છે આવા અમારા જે કોરોનાના કર્મયોદ્ધાઓ છે કર્મવીરો છે એમના પ્રત્યે મુખ્યમંત્રી શ્રીએ સંવેદના વ્યક્ત કરી છે અને તેમને રૂપિયા પચીસ લાખનો ચેક આજે આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે આજથી ગુજરાતમાં લોકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઘણા બધા છૂટછાટો આપવામાં આવેલ છે કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થાય લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કનો ઉપયોગ અવારનવાર સાબુથી હાથ ધોવાનો ભીડ ન થાય એવી તકેદારી સાથે સામાન્ય જનજીવન તરફ ફરી પાછા વળે અને ગુજરાત આર્થિક રીતે વ્યાપારીક રીતે ઔદ્યોગિક રીતે ખેતીવાડીની દૃષ્ટિએ ફરીથી પૂર્વવત ધમધમતું થાય એના માટે જે છૂટછાટો આપવામાં આવી છે આ બાબતમાં પણ આજે પ્રથમ દિવસ હોવાના કારણે અમુક જગ્યાએ થોડીક ભીડ વધારે માત્રામાં જોવા મળી છે આમાં મુખ્યમંત્રી શ્રીનો સૌ પ્રજાજનોને અનુરોધ છે કે લોકડાઉન ફોરમાં જે છૂટછાટો આપવામાં આવી છે એ છૂટછાટો લોકોના હિતમાં આપવામાં આવી છે લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે સંક્રમણ પણ ન ફેલાય લોકો સાજા રહે પરંતુ સાથોસાથ જનજીવન લાઈફ નોર્મેલિટી તરફ આગળ વધે સામાન્ય થાય એના માટે આ છૂટછાટો જ્યારે આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને ચા પાણીની દુકાન ઉપર પાનની દુકાન ઉપર સેલૂન સ્પા આવી જગ્યાએ બિનજરૂરી ભીડ ન થાય એ જોવાની જવાબદારી જ્યાં એક તરફ દુકાનદારની છે એ જ રીતે બીજી તરફ આપણા સૌની એટલે કે પ્રજાજનોની પણ છે અત્યારે તો લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલની સગવડ છે ફોનથી દરેક વ્યક્તિ એકબીજા જોડે વાત કરી શકે છે ત્યારે હેર કટિંગ સેલૂન હોય કે બ્યુટી સ્પા હોય ત્યાં પહેલાથી જ અપોઇન્ટમેન્ટ લેવામાં આવે અને અમારા જે વાણંદ ભાઈઓ બહેનો છે હેર સ્પા બ્યુટી સ્પામાં કામ કરતા જે લોકો છે એ એમના ક્લાયન્ટ્સને કસ્ટમર્સને ફોન ઉપર જ અપોઇન્ટમેન્ટ આપે અને એક નિશ્ચિત સમય દરમિયાન વધારે માત્રામાં બિનજરૂરી કસ્ટમર્સ ક્લાયન્ટ્સ ભેગા ના થાય એ જોવાની પણ તકેદારી રાખવાની જરૂર છે એ જ રીતે પાનની દુકાન હોય ચાયનું દુકાન હોય અથવા અન્ય કોઈ દુકાન હોય ત્યાં પણ એકી સાથે વધુ લોકોને ભેગા થવો જોઈએ નહીં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક પહેરવું પોતે સુરક્ષિત રહેવું સ્વશિસ્ત નું જો આપણે સારી રીતે પાલન કરીએ તો સરકાર દ્વારા જનજીવનને આર્થિક ગતિવિધિઓને સામાન્ય કરવા માટે જે હિંમતભર્યું નિર્ણય લેવામાં આવેલ છે એમાં સૌના સાથ સહકારથી ખૂબ જ સારી રીતે આપણે આગળ વધી શકશું પરંતુ જો એવું જોવા મળશે કે પાનની દુકાન હોય ચાયની દુકાન હોય સેલૂન છે બ્યુટી પાર્લર છે ત્યાં બિનજરૂરી રીતે દુકાનદાર તરફથી વ્યવસ્થા ન કરવાના કારણે અથવા સંયમ ન જાળવવાના કારણે વધારે ભીડભાડ થાય છે તો એમાં પણ જરૂરી વ્યવસ્થા જરૂરી ફેરફાર અને જરૂર જણાય તો અમુક વિસ્તારોમાં અમુક દુકાનોને બંધ કરાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સરકાર સમજે છે કે આજે પ્રથમ દિવસ છે હળવાશ છે લોકોના મનમાં ઉત્સાહ બી છે કે જનજીવન ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે પણ જે રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે એમના સંબો સંબોધનમાં કીધું કે કોરોના આપણી વચ્ચે છે જ કોરોના કોઈ જગ્યાએ ગયું નથી પરંતુ કોરોનાની સાથે જીવતા શીખવું પડશે અને આર્થિક વ્યાપારિક અને બાકી જે લાઈફના બીજા ડાયમેન્શન્સ છે એને પણ આપણે પૂર્વત સામાન્ય કરવા જ પડશે એટલે આ નિર્ણયને સાચી રીતે સારી રીતે બધાએ સમજવાની જરૂર છે અને કોઈ પણ જગ્યાએ ઉત્સાહમાં અથવા અધીરતાના કારણે વધુ માત્રામાં ભીડભાડ ન થાય ગરદી ન થાય અવ્યવસ્થા ન સર્જાય એનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારા દિવસોમાં હજુ પણ કેટલીક છૂટછાપો છૂટછાટો આપવાની દિશામાં સરકાર વિચારણા કરી શકે અને જો આવા દૃશ્યો રોજબરોજ જોવા મળશે તો અમુક છૂટછાટો પાછો પણ ખેંચવાની દિશામાં સરકારની વિચારણા થઈ શકે છે તો માનનીય મુખ્યમંત્રીશ્રીનો સરકારનો અનુરોધ છે કે દુકાનદારો એમાં ખાસ કરીને પાનના સેલૂનના સ્પાના આ બધા દુકાનદારો પોતાની જગ્યાએ સ્વયંશિસ્ત જાળવે થી જ વધુમાં વધુ કામ થાય ભીડભાડ ન થાય સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે અને આપને ખૂબ જ અનુરોધ અને આગ્રહ છે કે આ જે છૂટછાટો મળી છે એનો સમુચિત ઉપયોગ કરીને સમ્યક ઉપયોગ કરીને આપણે જો આરોગ્ય છે એને પણ સાચવીએ અને સાથોસાથ આર્થિક રીતે પણ વ્યવહારિક રીતે પણ વ્યાપારિક રીતે પણ સામાજિક રીતે પણ પૂર્વક સારી રીતે આપણે એ દિશામાં આગળ વધીએ ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી એ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં સવારના આઠથી બપોરના ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેવાની છે પણ કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર અને માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ અને આવશ્યક સેવાઓ એ જ પ્રાપ્ત થશે એ સિવાય બીજી કોઈ પણ વધારાની છૂટછાટો કન્ટેનમેન્ટ ઝોનમાં આપવામાં આવી નથી નોન કન્ટેનમેન્ટ ઝોનમાં જે જગ્યાએ છૂટછાટ આપવામાં આવી છે એ જગ્યાએ સવારના આઠથી બપોરના ચાર વાગ્યા સુધી દુકાનો ઓફિસેસ જે ઓડ ઇવેન્ટ અથવા જે ફોર્મ્યુલા નક્કી થયા છે એ પ્રમાણે ખુલ્લી રાખવામાં આવશે દવાની દુકાનોને ચોવીસ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે અને દવાની દુકાન સિવાય બીજી કોઈ પણ કેટેગરીમાં આવું કોઈ એક્ઝામ્સન આપવામાં આવ્યું નથી એટલે કે હેલ્થ કેર મેડિકલ અને દવાની ફેસિલિટી સિવાય તમામ વિસ્તારોમાં તમામ જગ્યાએ રાતના સાત સાંજના સાત વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી નું કડક અને સખ્તાઈથી અમલ કરવામાં આવશે જે ઉદ્યોગો રાજ્યમાં શરૂ કરવામાં આવ્યા છે અમુક ઉદ્યોગો ગ્રામીણ વિસ્તારમાં વીસમી એપ્રિલે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના અને આદેશથી શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પચીસમી એપ્રિલે અમદાવાદ શહેર અને બીજા શહેરોમાં કન્ટેનમેન્ટ ઝોનની બહાર એક્સપોર્ટ યુનિટ્સને પણ શરૂ કરવાની છૂટ આપવામાં આવી હતી ત્યારબાદ જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકાઓમાં એકસો છપ્પન જેટલી નગરપાલિકાઓમાં ઉદ્યોગ ધંધો શરૂ કરવાની છૂટ આપવામાં આવી હતી અને પછી રાજકોટ શહેરમાં પણ કન્ટેનમેન્ટ ઝોન સિવાય ઉદ્યોગ શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી હતી એમાં ગઈકાલે બીજા ક્ષેત્રોમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે એના કારણે જે ઉદ્યોગ ધંધો ચાલુ થશે એને પણ સાંજે છ વાગ્યા સુધીમાં પોતાની શિફ્ટ પૂરી કરી લેવાની રહેશે જેથી કરીને એમના કર્મચારીઓ અધિકારીઓ બધા રાત્રે સાત વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જાય અને કરફ્યુનો ભંગ આ ઇન્ડસ્ટ્રીઝના કારણે દુકાનોના કારણે ઓફિસીસના કારણે શોપ્સના કારણે ન થાય એ જોવાનો પણ સૌને તકેદારી રાખવી પડશે ગુજરાત દ્વારા ગુજરાતમાં રોજીરોટી માટે આવતા પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનો માટે સુંદર વ્યવસ્થા કરીને સમગ્ર દેશમાં સારામાં સારી વ્યવસ્થા કરીને ઝડપી વ્યવસ્થા કરીને અને જે તે રાજ્ય એટલે કે યુપી બિહાર ઝારખંડ ઓડિશા એ તમામ રાજ્યો સાથે સંકલન કરીને ખૂબ મોટા પ્રમાણમાં ટ્રેનો ચલાવવામાં આવી છે ગુજરાત સમગ્ર દેશમાં પરપ્રાંતિય ભાઈઓ બહેનો માટે મજૂરો માટે ટ્રેન ચલાવવામાં અગ્રણ સ્થાને છે અગ્રગણ્ય સ્થાને છે ગઈકાલે એટલે કે અઢારમીએ મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી અલગ અલગ રાજ્યોમાં પરપ્રાંતિય શ્રમિકોને લઈ જવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન પાંચસો અઢાર જેટલી રવાના થઈ છે આ પાંચસો અઢાર શ્રમિક સ્પેશિયલ ટ્રેન જે કે અઢારમીએ મધ્યરાત્રી સુધીમાં રવાના થઈ છે એમાં સાત લાખ ચાલીસ હજાર જેટલા મજૂરો પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનો ગઈકાલે રાત સુધીમાં એમના વતન યુપી બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન ઓડિશા ઝારખંડ જવા માટે રવાના થયા છે ગઈકાલે રાત સુધીમાં જે પાંચસો અઢાર ટ્રેનો ચલાવવામાં આવી છે એ પૈકી ઉત્તર પ્રદેશ જવા માટેની ત્રણસો ત્રેસઠ ટ્રેન બિહાર જવા માટેની ઓગણસઠ ટ્રેન ઓડિશા જવા માટેની ચાલીસ ટ્રેન મધ્યપ્રદેશ જવા માટેની ચોવીસ ટ્રેન ઝારખંડ જવા માટેની સોળ ટ્રેન છત્તીસગઢ જવા માટેની સાત ટ્રેન ઉત્તરાખંડ જવા માટેની પાંચ ટ્રેન અને મહારાષ્ટ્ર મણિપુર અને રાજસ્થાન જવા માટેની એક એક ટ્રેન રવાના કરવામાં આવી છે એમ ત્રણસો ત્રેસઠ ટ્રેનો થ્રી સિક્સટી થ્રી ટ્રેન યુપીમાં ગઈ છે અને બિહારમાં ફિફ્ટી નાઇન ઓડિશામાં ફોર્ટી મધ્યપ્રદેશમાં ટ્વેન્ટી ફોર ઝારખંડમાં સિક્સટીન છત્તીસગઢમાં સેવન ઉત્તરાખંડમાં ફાઇવ અને મહારાષ્ટ્ર મણિપુર અને રાજસ્થાનમાં એક એક ટ્રેન એમ કુલ પાંચસો અઢાર ટ્રેનો ગઈકાલે રાત સુધીમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પરપ્રાંતિય મજૂરો શ્રમિકો ભાઈઓ બહેનોને લઈને એમના વતનમાં જવા માટે રવાના થયેલ છે અને એમાં કુલ સાત લાખ ચાલીસ હજાર જેટલા શ્રમિકો એમના વતનમાં ગયા છે આજે એટલે કે ઓગણીસમી તારીખે કુલ ઓગણ ચાલીસ ટ્રેન ચલાવવાનું આયોજન છે જેમાંથી ઉત્તર પ્રદેશ જવા માટેની અઠ્યાવીસ ટ્રેન બિહાર જવા માટેની સાત ટ્રેન ઝારખંડ જવા માટેની બે ટ્રેન પશ્ચિમી બંગાળ જવા માટેની એક ટ્રેન અને જમ્મુ એન્ડ કાશ્મીર જવા માટેની એક ટ્રેન એમ કુલ ઓગણ ચાલીસ ટ્રેન આજે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી રવાના કરવામાં આવશે આજે જે ઓગણ ચાલીસ ટ્રેનો રવાના થશે એ ટ્રેનના માધ્યમથી લગભગ એકસઠ હજાર જેટલા વધારાના આપણા મજૂર ભાઈઓ બહેનો એમના વતનમાં જવા માટે રવાના થશે આજે જે ટ્રેન થર્ટી નાઇન ચાલશે એ પૈકી સુરતમાંથી યુપી જવા માટેની પંદર બિહાર જવા માટેની ચાર અને ઝારખંડ જવા માટેની એક એમ કુલ વીસ ટ્રેન આજે સુરતથી રવાના કરવામાં આવશે અમદાવાદથી બિહાર જવા માટેની બે ટ્રેન ઝારખંડ જવા માટેની એક ટ્રેન યુપી જવા માટેની એક ટ્રેન અને વેસ્ટ બેંગોલ જવા માટેની એક ટ્રેન એમ કુલ પાંચ ટ્રેનો આજે થી રવાના થશે રાજકોટમાંથી પણ આજે ઉત્તર પ્રદેશ જવા માટેની ત્રણ અને બિહાર જવા માટેની એક એમ કુલ ચાર ટ્રેનો રાજકોટમાંથી રવાના થશે એ સિવાય અન્ય સ્થળોથી પણ બે ટ્રેન આજે રવાના થશે એમ આજે મધ્યરાત્રી સુધીમાં કુલ ઓગણચાલીસ ટ્રેનો ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી બીજા રાજ્યોમાં જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવશે ગઈકાલે એટલે કે અઢારમી એ મધ્યરાત્રી સુધીનો ફિગર અને આજનો જે ફિગર છે આ બંનેનો સરવાળો કરીએ તો આજે મધ્યરાત્રી સુધીમાં એટલે કે ઓગણીસમી તારીખે મિડનાઇટ સુધીમાં કુલ પાંચસો સત્તાવન ટ્રેનોને ગુજરાતમાંથી રવાના કરી દેવામાં આવશે જેમાં ગઈકાલ સુધીના પાંચસો અઢાર અને આજના ઓગણ ટ્રેનોનો સમાવેશ થાય છે ગઈકાલ સુધી જે રવાના થયા સાત લાખ ચાલીસ હજાર અને આજે જે એકસઠ હજાર રવાના થાય છે આ બંને આંકડોનો સરવાળો કરીએ તો આજે મધ્યરાત્રિ સુધીમાં આશરે આઠ લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ બહેનોને માનભેર સન્માનજનક રીતે બધી વ્યવસ્થાઓ સાથે એમના વતનમાં મોકલવા માટેનું કાર્ય ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીની દેખરેખમાં લેવામાં આવેલ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી શ્રમિકોનું સારી રીતે પરિવહન થાય એમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે લગાતાર સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ચારે ચાર કલેક્ટરના સંપર્કમાં રહીને બધી વ્યવસ્થાની દેખરેખ અને એના ઉપર નિગરાની રાખે છે હાલ એનએફએસએ કુટુંબોને અનાજનું વિતરણ ચાલી રહ્યું છે આજે આ વિતરણ વ્યવસ્થાનો ત્રીજો દિવસ છે અત્યાર સુધીમાં લગભગ વીસ લાખ જેટલા કુટુંબોને એમને મળવાપાત્ર ઘઉં ચોખા દાળ ખાંડ મીઠું એ આપવામાં આવ્યું છે ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા પણ વ્યક્તિ આપવામાં આવી રહેલ છે બંને જથ્થો મે મહિનામાં જે બે જથ્થો એક રેગ્યુલર અને એક વધારાનો જથ્થો એ બે જથ્થા આ એનએફએસએ કુટુંબોને મફતમાં એટલે કે વિનામૂલ્યે આપવામાં આવી રહેલ છે અને અત્યાર સુધીમાં વીસ લાખ જેટલા કુટુંબોએ પોતાનું રાશન સસ્તા અનાજની દુકાન ઉપરથી મેળવી લીધું છે આજે સાંજ સુધીમાં અમારું અનુમાન છે કે લગભગ ચોવીસ લાખ જેટલા કુટુંબોને જે એનએફએસએના રેશન કાર્ડ ધરાવે છે એમને સાત સુધીમાં રાશન મળી ગયું હશે આવતીકાલે ચોથો દિવસ છે એનએફએસએ વિતરણ વ્યવસ્થાનો અને એવા લોકો કે જેમના એનએફએસએ રેશન કાર્ડનો છેલ્લો આંકડો ચાર હોય આ લોકો આવતીકાલે સસ્તા અનાજની દુકાન ઉપરથી એમના દુકાન ઉપરથી પોતાનું રાશન સારી રીતે સુવ્યવસ્થિત રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને મેળવી શકશે અમદાવાદ શહેરમાં પણ હાલ એપીએલ વન મધ્યમ વર્ગીય પરિવારોને રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એપ્રિલ મહિનામાં જ્યારે એપીએલ વન પરિવારોને અમદાવાદ શહેરમાં આ રાશન આપવામાં આવ્યું મધ્યમ વર્ગીય પરિવારોને જેમાં દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો ખાંડ અને એક કિલો દાળ એમ કુલ પંદર કિલો જે ફૂડ બાસ્કેટ છે મધ્યમ વર્ગીય પરિવારોને આપવામાં આવ્યો ત્યારે એપ્રિલ મહિનામાં અમદાવાદ શહેરમાંથી લગભગ ચાર લાખ સિત્તેર હજાર કુટુંબોએ આ વ્યવસ્થાનો લાભ લીધો હતો ગઈકાલે એપીએલ વન ડિસ્ટ્રીબ્યુશન અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યું આજે અમદાવાદ શહેર માટે એપીએલ વન વિતરણનો બીજો દિવસ છે અત્યાર સુધીમાં આશરે એક લાખ દસ હજાર જેટલા પરિવારોએ એપીએલ વન અને વિતરણ વ્યવસ્થાનો અમદાવાદ શહેરમાં લાભ લઈ લીધો છે અને આજે સાંજ સુધીમાં આ આંકડો એક લાખ ચાલીસ હજારથી દોઢ લાખ સુધી પહોંચે તેવું અમારો અનુમાન છે અમદાવાદમાં એપીએલનું વિતરણ પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેર પૂરતું એનએફએસએ વિતરણની તારીખો નવેસરથી અમે જાહેર કરશું અમદાવાદ શહેરમાં વિશિષ્ટ પરિસ્થિતિના કારણે જે તે વખતે એપીએલ વનનું વિતરણ થયેલ ન હતું જે વિતરણ અઢારમીથી એટલે કે ગઈકાલે શરૂ કરવામાં આવ્યું છે આજે બીજો દિવસ છે અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ એમ પાંચ દિવસ નિયમિત મધ્યમવર્ગીય પરિવારોને એપીએલ વન પરિવારોને અમદાવાદ શહેરમાં રાશન મળી જાય પછી ત્રેવીસમી તારીખે એટલે કે છઠ્ઠા દિવસે એનું અપ રાઉન્ડ કરીને સો દેટ કે એમના જે ડેટ છે અઢાર ઓગણીસ વીસ એકવીસ અથવા બાવીસ એ દિવસોમાં કોઈને રાશન ન મળી હોય કોઈ અનિવાર્ય કારણો વસાત ન લઈ શક્યા હોય તો એમને મોપઅપ દિવસ તરીકે ત્રેવીસ મે આપવામાં આવશે ત્યારબાદ બે ત્રણ દિવસનું બ્રેક પાડીને એને ફેસે કુટુંબોને અમદાવાદ શહેરમાં પણ રાશન મળે એના માટેની નવી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે અને તમામ કુટુંબોને ટીવીના માધ્યમથી પ્રેસના માધ્યમથી બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાણ પણ કરશું ધન્યવાદ